હવે ચેપ્ટર નંબર 15 આપણી આસપાસની હવા. તો કે આપણી આસપાસ જે હવા રહેલી છે તેના વિશે આપેલું છે. તો આપણને ખ્યાલ હોય છે કે જ્યારે પણ આપણી આસપાસ હવા છે કે નહીં તે કેવી રીતે નક્કી કરીએ છીએ. તો કે જ્યારે કોઈ વનસ્પતિ હોય છે, વનસ્પતિનું પર્ણ કોઈ હલનચલન કરે, અથવા તો કે કપડાં જો દોરીએ સુકાતા હોય તો કપડાં થોડા ઘણા હલનચલન કરે, અથવા તો જ્યારે પતંગ આપણે ઉત્તરાયણ પર ચગાવીએ છીએ ત્યારે જો પતંગ સરળતાથી ચગે તો આપણે એવું કહીએ કે પવન છે, તેમજ વિવિધ પ્રકારની પ્રવૃત્તિની મદદ, અથવા તો જે આપણે જોયું હતું કે આગળના ચેપ્ટરમાં કે ઉણપવાની ક્રિયામાં પણ જોયું હતું તેમાં, ત્યારે પણ પવન ઉપયોગી છે. તો આવી રીતે જ્યારે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરીએ છીએ ત્યારે આપણે તેની મદદથી સરળતાથી નક્કી કરી શકીએ છીએ કે આપણી આજુબાજુ પવન એટલે કે હવા રહેલી છે. હવે પ્રવૃત્તિ એક આપેલી છે કે કોઈ એક ફરકડી લેવાની છે, ફરકડી લીધા પછી કોઈ ખુલ્લી જગ્યાએ જવાનું છે. જો ખુલ્લી જગ્યાએ જવામાં આવશે, જો ફરકડી સરળતાથી ફરે તો સમજવાનું કે ત્યાં પવન છે, પરંતુ જો સરળતાથી ફરતી નથી તો સમજો કે ત્યાં પવન ખૂબ જ કેવો છે, ઓછો છે. અથવા તો કે પવન દિશા સૂચક યંત્ર એટલે કે જે વેધર કોક છે તેની મદદથી આપણે ખ્યાલ આવે કે પવન કઈ દિશાથી કઈ દિશા તરફ છે, એટલે કે પવન જે નક્કી કરે છે તે કયું કયા સાધનમાં મદદથી પવનની દિશા નક્કી થાય છે, તો કે વેધર કોક કે જે પવન દિશા સૂચક યંત્ર છે. ત્યાર પછી આપેલું શું હવા આપણી આસપાસ બધે જ હાજર છે, તો એના માટે પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ 2 કે આપણી આસપાસ હવા છે કે નહીં તે નક્કી કરવા માટે સૌ પ્રથમ એક કાચની એક ખાલી બોટલ લો. ખાલી બોટલ લીધા પછી હવે બોટલના ખુલ્લા મુખને પાણી ભરેલા પાત્રમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડૂબાડવાનું છે. એવી રીતે ડૂબાડો કે સીધી બોટલ જે પાણી છે તે પાત્રને લંબ રૂપે રહે, એટલે કે સીધે સીધી ડૂબાડવાની છે. જો ડૂબાડવામાં આવશે તો શું પરપોટા એવો કોઈ અવાજ આવે છે? જો અવાજ ન આવતો હોય તો બોટલને સહેજ ત્રાસી કરો અને પછી જુઓ. તો આપણે ખ્યાલ છે કે અવાજ આવે છે, તો આની મદદથી શું કે તે હવા છે કે જે બોટલમાં હાજર હતી અને બોટલ ખાલી હતી જ નહીં. એટલે કે જ્યારે આપણે બોટલને લંબરૂપે પાણીના પાત્રમાં ડૂબાડેલી છે ત્યારે બોટલની અંદર જે હવા હતી તેના કારણે બોટલમાં કોઈ જગ્યા હતી નહીં, જેના કારણે પાણી છે તે બોટલની અંદર સરળતાથી પસાર થયું નહીં. પરંતુ જ્યારે બોટલને સહેજ ત્રાસી કરવામાં આવે છે, તો કે બોટલને સહેજ ત્રાસી કરવામાં આવી ત્યારે પાણી છે તે પરપોટા સ્વરૂપે બહાર, એટલે કે હવા બહાર નીકળે છે અને તેની અંદર પાણી દાખલ થાય છે. તો આના પરથી કહી શકાય કે હવા એ જગ્યા રોકેલી હતી જેના કારણે પાણી ખાલી જગ્યામાં ભરાયું નહીં, કે જે બોટલ હતી તેની અંદર હવા હતી અને હવા હોવાના કારણે બોટલ ખાલી હતી નહીં અને જેના કારણે પાણી અંદર જઈ શક્યું નહીં. તો આના પરથી પ્રવૃત્તિ દર્શાવે છે કે હવા છે તે જગ્યા રોકે છે, તે બોટલમાંની બધી જ જગ્યા ભરી દે છે અને તે આપણી આસપાસ બધે જ હાજર હોય છે, તેમજ હવાને કોઈ રંગ નથી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે હવાના ગુણધર્મ જણાવો, તો હવાને કોઈ રંગ નથી, તેમજ હવા આપણી આસપાસ રહેલી છે અને હવા છે તે પારદર્શક હોય છે કે તેને આરપાર જોઈ શકાય છે. તે આપણી પૃથ્વીના હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે અને આ આવરણ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટરો સુધી વિસ્તરેલું હોય છે, જેને વાતાવરણ કહે છે, એટલે કે પૃથ્વીની આજુબાજુ આવેલું હોય છે. અને એટલા માટે જ્યારે પર્વતારોહકો જ્યારે ઊંચા પર્વત પર ચડતા હોય છે ત્યારે ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય છે, કે જે ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગ શા માટે કરે છે, કારણ કે તેને જેમ જેમ તે પૃથ્વીથી ઉપરની ઊંચાઈ જાય છે તેમ તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે અને જેના કારણે ઓક્સિજનની જરૂરિયાત વર્તાય છે, એટલા માટે ઓક્સિજનના સિલિન્ડરની જરૂર પડે છે. હવે પછીનો પોઈન્ટ આપેલો છે, હવા શાની બનેલી છે? તો કે પહેલાંના સમયમાં એવું માનતા કે હવા છે એક પદાર્થ છે, પરંતુ પ્રયોગો પરથી એવું સાબિત થયું કે હવા છે વિવિધ પદાર્થના મિશ્રણની બનેલી હોય છે, જેમાં પહેલું આપેલું છે પાણીની વરાળ. તો આપણે ખ્યાલ છે કે જ્યારે પૃથ્વીની સપાટી પર જે પાણી હોય છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ થાય છે અને તેના કારણે તે બાષ્પ બનીને તે ક્યાં જાય છે, ઉપર જાય છે. જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન થાય છે અને ઠંડી સપાટી પર તેના ટીપા દેખાઈ આવે છે. હવે પછીનો પોઈન્ટ આપેલો છે ઓક્સિજન. ઓક્સિજનની હાજરી કેવી રીતે નક્કી કરવી, એના માટે પ્રવૃત્તિ 3 આપેલી છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે છીસરા પાત્રોમાં બે સમાન કદની નાની મીણબત્તી મૂકો. હવે પાત્રમાં થોડું પાણી ભરો અને મીણબત્તીને સળગાવો.
ત્યાર પછી જે આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે કે બે બંને જે પાત્ર છે તેની મીણબત્તી છે તેને ઉપરથી કોઈ અન્ય કાચના ઊંધા પ્યાલાની મદદથી ઢાંકવાનું છે. પરંતુ એક ખાસ ધ્યાન રાખવાનું કે એક પ્યાલો છે તેને જે નાનો લેવાનો છે, બીજો પ્યાલો છે તે મોટો એટલે કે ઊંચો હોય તેવો લેવાનો છે. અને મીણબત્તીનું અવલોકન કરવાનું છે કે કઈ મીણબત્તી સૌથી પહેલાં ઓલવાઈ જાય છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે સળગવાની ક્રિયા ફક્ત ઓક્સિજનની હાજરીમાં જ થઈ શકે છે કે જ્યારે હવાનો એક ઘટક ઓક્સિજન છે અને દરેક ગ્લાસમાં હવાનો જથ્થો અને તેને લીધે તેમાં રહેલો ઓક્સિજનનો જથ્થો મર્યાદિત હોય છે. જ્યારે સળગતી મીણબત્તી દ્વારા મોટાભાગનો ઓક્સિજન વપરાઈ જાય છે માટે તે વધારે સમય સળગતી નથી અને બુજાઈ જાય છે. આમ મીણબત્તી જેવી બુજાઈ જાય છે ત્યારે પાણી પ્યાલામાં ઉપર ચડે છે. જે પાણી છે તે પ્યાલામાં ક્યાં ચડે છે? ઉપર ચડે છે. અને સળગતી મીણબત્તીએ વાપરેલો ઓક્સિજન સાથે તે પાણી છે કે પાણીની સપાટીના વધારાની બાબતની સાથે સંકળાઈ શકે નહીં. એટલે કે જ્યારે પાત્રની અંદર જે પ્યાલો ઢાંકેલો છે તે મીણબત્તી ત્યારે ઓલવાઈ જશે જ્યારે તેની અંદર રહેલો ઓક્સિજન સંપૂર્ણપણે વપરાઈ જશે. અને ધીમે ધીમે જે પાણી છે પાણીમાં રહેલો પાણીમાં જે પાણી રહે તે ધીમે ધીમે પાત્રની સપાટી હોય તેવું જોવા મળે છે. પછીનો પોઈન્ટ આપેલો છે નાઇટ્રોજન. જ્યારે પ્રવૃત્તિમાં આપણે જોયું કે જ્યારે ઓક્સિજન વપરાઈ જાય છે ત્યાર પછી મીણબત્તી ઓલવાઈ જાય છે અથવા તો તેમાં હવે ઓક્સિજન રહેતો નથી. તો જ્યારે ઓક્સિજન નથી રહેતો ત્યારે પાત્રમાં માત્ર ને માત્ર નાઇટ્રોજન રહી જાય છે. તો આવી રીતે હવાનો મોટાભાગનો જથ્થો જે નાઇટ્રોજન છે, હવા જે જગ્યા રોકે છે, હવા જેટલી જગ્યા રોકે છે તેના 4/5 જેટલી માત્ર નાઇટ્રોજન રોકે છે. એટલે કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78 એટલે કે 78% છે. એટલે કે સૌથી વધુ નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં રહેલો છે. પછીનો પોઈન્ટ છે કાર્બન ડાયોક્સાઇડ. બંધ રૂમમાં જો કોઈ પદાર્થ સળગતો હોય અને જો આપણે તે રૂમમાં રહીએ તો આપણને ગભરામણ થાય છે. શા માટે? કારણ કે તેની અંદર સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે. કે કાર્બન ડાયોક્સાઇડ આપણી આસપાસ હવાનો ખૂબ જ નાનો ઘટક છે. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આમ વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થોના સળગવાથી પણ ઓક્સિજન વપરાય છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને કેટલાક અન્ય વાયુઓ ઉત્પન્ન થાય છે. અને આપણે જે શ્વસનની ક્રિયામાં જે બહાર કાઢીએ તે કઈ વાયુ બહાર કાઢીએ છીએ? તો કે કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી ધૂળ અને ધુમાડો. તો કે બળતણનું દહન થવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે. ધુમાડો છે તે થોડા વાયુઓ અને ધૂળના રજકણ ધરાવે છે અને જે મોટે ભાગે નુકસાનકારક હોય છે. એટલા માટે જ ફેક્ટરીઓને લાંબી ચીમનીઓ હોય છે. જે નુકસાનકારક ધુમાડો અને વાયુઓ હોય છે તેને આપણા નાકથી ઘણે જ દૂર જાય છે. આપણે જોઈએ કે ફેક્ટરી હોય છે તે ફેક્ટરીમાં જે ચીમનીઓ આવેલી હોય છે કે જે ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે તેમાં ચીમનીઓ ખૂબ જ ઊંચી હોય છે. શા માટે? કારણ કે જો ચીમનીઓ નાની હોય તો જે ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે તે નીચેના વિસ્તારમાં જ મુક્ત થાય. પરંતુ ઊંચી રાખવામાં આવે તો શું થાય? તો કે જે જે વાયુ ઉત્પન્ન થાય છે ઝેરી વાયુ તે વાતાવરણ ખૂબ જ ઉપરની તરફ મુક્ત થાય તો જેના કારણે આપણે નુકસાન થતું નથી. આમ ધૂળના રજકણો હંમેશા હવામાં હાજર હોય છે. ચલો મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી.